નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલ્પતરુ એકેડમીમાં ધોરણ 10 માટે વેકેશન બેચ અંતર્ગત સામાજિક વિજ્ઞાન એમની આપણે ચેપ્ટરવાઇઝ માહિતી લઈશું, જેમાં પ્રથમ ચેપ્ટર ભારતનો વારસો એમની વાત કરીએ તો આ પાઠની અંદર ટોપિક પ્રમાણે જોઈએ તો વૈવિધ્યસભર વારસો, ભારતીય સંસ્કૃતિનો વારસો, ત્યારબાદ પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો તથા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારત ભૂમિ અને તેના લોકો એટલે કે જે લોકો કાળક્રમે ભારતમાં આવેલા હતા એમની માહિતી તથા વારસાનું જતન અને સંરક્ષણ. તો આવા અલગ અલગ ટોપિક પ્રમાણે આપણે માહિતી લઈશું. તો આગળ વધીએ એ પહેલાં જો અમારી ચેનલ સાથે તમે નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક ચેપ્ટરના વિડીયો તમને મળતા રહે. શરૂ કરીએ તો આપણો પ્રથમ પ્રશ્ન, ભારતની વિશેષતા જણાવો, ખાસ કરીને સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. અહીં તમને પ્રશ્ન બે રીતે પૂછાય, વિશેષતાઓ જણાવો અથવા તો સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય. તો સર્વપ્રથમ તો જે ભારત દેશ છે આપણો, એની વિવિધતામાં એકતા, એનાથી તમે પરિચિત છો જ. તો અહીં ઇતિહાસથી શરૂઆત કરીએ તો પ્રાચીન ગ્રંથ એવો વિષ્ણુ પુરાણ, એની અંદર ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભારતમાં દરેક શુભ કાર્યની શરૂઆતમાં જે લેવાતા સંકલ્પો છે એમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ કે આર્યાવર્ત એવા શબ્દોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગે જે શુભ સંકલ્પો લેવાતા હોય છે એમાં જંબુદ્વીપ શબ્દનો ઉલ્લેખ વધારે જોવા મળતો હોય છે. ભારતની ઉત્તરે હિમાલય, પૂર્વ પશ્ચિમ અને દક્ષિણે સમુદ્ર જેવી કુદરતી સીમાઓ છે. ભારત દેશનો નકશો તમને ખ્યાલ છે જ કે આ પ્રકારે કંઈક જોઈએ તો ઉત્તર તરફ આખો હિમાલય છે, જ્યારે પૂર્વથી દક્ષિણથી પશ્ચિમ સુધી ત્રણ બાજુ આપણે સમુદ્ર કિનારો છે એટલે કુદરતી સીમાઓ છે. આના કારણે જ ભારતને દ્વીપકલ્પ તરીકે પણ ઓળખાય છે કે ત્રણ બાજુએ સમુદ્ર હોય અને એક બાજુએ એને જમીન સીમા હોય. વિશ્વની અંદર ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ સાતમું સ્થાન છે અને વસ્તીની દ્રષ્ટિએ તે બીજું સ્થાન ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતની પહેલાં વિશ્વમાં 6 દેશો છે. એ 6 દેશો કયા છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. તો ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મું સ્થાન છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ તે બીજું સ્થાન ધરાવે છે. ભારત એ આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ તથા વૈવિધ્યપૂર્ણ વારસો આપેલો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું એનું કારણ આપો. તો કયા કારણે વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચ્યો? તો પ્રાચીન સમયથી જ ભારત એ વિશાળ અને સમૃદ્ધ દેશ રહ્યો છે. ભારતીય નકશો તમને હમણાં બતાવ્યો એ પ્રમાણે ચતુષ્કોણ જેવો આકાર બનાવે છે. તો હાલનો નકશો કંઈક આ પ્રકારે છે, પરંતુ પ્રાચીન ભારત જે હતું તો એની અંદર આપણું અફઘાનિસ્તાન, પાકિસ્તાન એ બધા દેશ, આ તરફ બાંગ્લાદેશ, મ્યાનમાર, નીચે ઇન્ડોનેશિયા, એ દરેકે દરેક વિસ્તાર આપણો ભારત દેશ તરીકે જ ઓળખાતો. એટલે હાલના બધા દેશોને આપણે કમ્બાઈન કરીએ તો આપણી પાસે વિશાળ જનસંખ્યા અને વિશાળ સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થાય છે. તો આવી જ પરિસ્થિતિ હાલના ભારતમાં પણ તમને જોવા મળે છે કે ઉત્તરના રાજ્યોની સંસ્કૃતિ, પશ્ચિમના રાજ્યો, પૂર્વના રાજ્યો, દક્ષિણના રાજ્યો અને મધ્ય બધાની સંસ્કૃતિઓ અલગ અલગ છે, રીત રિવાજો પણ અલગ અલગ છે. તો આપણા દેશમાં પ્રાચીન કાળમાં જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિથી આકર્ષાઈ વિદેશી પ્રજાઓ વેપાર કરવા માટે આવી, જેમાંથી કેટલીક પ્રજાઓ સ્થાયી પણ થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં એ વળી ગઈ. જેમ કે પારસી, શક, કુશાણ, હુણ આ બધા વિદેશી આક્રમણકારીઓ હતા, તો એ બધા કાળક્રમે ભારતીય સંસ્કૃતિ સાથે ભળતા ગયા. આમને કારણે સંસ્કૃતિઓ વચ્ચે આદાન પ્રદાનની પ્રક્રિયા શરૂ થઈ અને આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા જ દેશની અંદર અનેક પરિવર્તનો પણ જોવા મળ્યા. રીતરિવાજોમાં પરિવર્તન જોવા મળ્યા, ત્યારબાદ જે મહેલોના બાંધકામ એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ઘણા ખરા સુધારાઓ એમની અંદર જોવા મળ્યા હતા. ત્યારબાદ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. એટલે કે પ્રથમ પેઢી આવી વિદેશી આક્રમણકારીઓ, દાખલા તરીકે ઉદાહરણ લઈએ મુઘલ સામ્રાજ્ય, તો બાબરથી જે આક્રમણો શરૂ થયા, બાબર પછી હુમાયુ, ત્યારબાદ અકબર, અને અકબર પછીથી દરેક રાજાઓએ ભારતીય પ્રજાને પોતાની પ્રજા માની અને એના ઉપર શાસન કરવાની શરૂઆત કરી. તો જે બાબરના સમયનો વારસો હતો એ પેઢી દર પેઢી આગળ વધતો રહ્યો અને 1857ના વિપ્લવમાં છેલ્લા બાદશાહ બહાદુર શાહ જફર સુધી એ મુઘલ સત્તા શરૂ રહી. એટલે એનો વારસાનું આપણે એવું કહી શકીએ કે 300 વર્ષના વિશાળ સમયગાળામાં હસ્તાંતરણ થયું હતું.
તો આવી જ રીતે આની પહેલાંની પણ કેટલીક પેઢીઓ સુધી એવા વારસાઓનું હસ્તાંતરણ થયેલું જોવા મળે છે. એ પછી સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો અને સંસ્કૃતિ એટલે શું સમજાવો. તો અહીં સંસ્કૃતિ એ શું છે? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, અને બીજા અર્થમાં કહીએ તો માનવ મનનું ખેડાણ. માનવીના મનથી જે એમણે વિચારો છે અને વિચારો દ્વારા જ એમણે જે આદાન પ્રદાન કરી અને સાહિત્ય સર્જન સંસ્કૃતિનું સર્જન કર્યું છે એ દરેકે દરેકને આપણે સંસ્કૃતિ અંતર્ગત આવરી શકીએ. સાદી ભાષામાં કહીએ તો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. આદિ માનવ જેવી પરિસ્થિતિમાં જ્યારે માનવ હતો ત્યારે એમણે ગુફામાં જીવન જીવવાની શરૂઆત કરી. રાત્રિ દરમિયાન પ્રાણીઓથી બચવા માટે ગુફામાં જીવન જીવતો, દિવસ દરમિયાન એ પ્રાણીઓનો શિકાર કરવા નીકળી પડતો અને જ્યાં પ્રાણી મળે ત્યાં જેનો શિકાર કરીને ખાઈ જતો. પરંતુ કાળક્રમે એમાં કેટલાય સુધારાઓ કર્યા, ચિત્રકળાનો વિકાસ થયો, ત્યારબાદ કુટુંબની વિભાવના પણ આવી અને ધીમે ધીમે એક સમૂહનું નિર્માણ થયું અને એ સમૂહમાંથી પછી ઘર સુધીની વિકાસ યાત્રાનો પ્રારંભ થયો જે આજ સુધી વણ અટક્યો શરૂ છે. સંસ્કૃતિની અંદર કોઈપણ પ્રજા એ સમૂહની આગવી જીવનશૈલી એનો સમાવેશ થાય છે. મિત્રો, હાલના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ભારત દેશ છે, ત્યારબાદ અમેરિકા છે, જાપાન છે, ચીન છે, પાકિસ્તાન છે, તો દરેકે દરેક દેશની જે પ્રજા છે એને પોતાની એક આગવી જીવનશૈલી હોય છે. જે રીતે આપણે ભારતમાં જીવન વ્યતીત કરતા હોઈએ છીએ તો ઉત્તરમાં જ્યાં રશિયા છે એકદમ ઠંડો પ્રદેશ, તો એવા વિસ્તારમાં લોકોની જીવનશૈલી કંઈક અલગ હોય છે. ભારતમાં જ વાત કરીએ તો પૂર્વના જે રાજ્યો છે પહાડી વિસ્તાર ધરાવતા, તો એ રાજ્યોના લોકોનું જીવનશૈલી અને ઉત્તર પ્રદેશ એટલે કે મેદાની પ્રદેશ ધરાવતું રાજ્ય, તો તેની જીવનશૈલી એમાં ઘણો ખરો તમને ફેરફાર જોવા મળે છે. તો આવી સંસ્કૃતિની અંદર કોઈપણ પ્રજા સમૂહ એની જે આગવી જીવનશૈલી છે એનો સમાવેશ કરવામાં આવે છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવ, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ શું છે? તો કે માનવ સમાજની ટેવ, તેના મૂલ્યો એટલે કે એમના આદર્શ જે હોય છે, આચાર વિચાર હોય છે, તથા એમના દ્વારા પાળવામાં આવતા ધર્મ અને ધર્મની ધાર્મિક પરંપરાઓ તથા એમની રહેણી કહેણી, આ બધાને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. ત્યારબાદ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ અને જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થવું. એટલે કે સંસ્કૃતિ જે છે એ આદિમાનવથી શરૂ કરી હાલના સમય દરમિયાન એમણે ઘણા ખરા ફેરફારો પણ જોયેલા છે, એમાં ઘણા ખરા બદલાવ આવેલા છે. તો એ બધા શાને કારણે આવે? તો કે સમય અને સંજોગો મુજબ લોકજીવનની અંદર પરિવર્તનો આવતા હોય છે. દાખલા તરીકે હમણાં જ આપણે જોઈએ તો કોરોના વાયરસને કારણે 21 દિવસ સુધી જે આપણું જનજીવન છે એ લગભગ ઠપ્પ થઈ ગયાની હદ સુધી પહોંચી ગયું છે. તો એના કારણે કેટલાક સુધારાઓ પણ આપણે કરવા પડતા હોય છે. તો આવા જે સુધારાઓ છે, નીતિ રીતિ ઘડાય છે એના કારણે જે તે સમાજની સંસ્કૃતિનું ઘડતર થતું હોય છે. ત્યારબાદ સંસ્કૃતિ એ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એવું સાર આધારે કહી શકાય. તો વ્યક્તિનો આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની જે અભિવ્યક્તિની રીતો છે તથા મનોરંજન મેળવવાની રીત, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીત એ સંસ્કૃતિ નક્કી કરે છે. સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ કે જો તમે ઠંડા પ્રદેશમાં રહેતા હો તો તમારો જે આહાર, પોશાક અને રહેઠાણ છે એમની અંદર ઘણો ફેરફાર જોવા મળશે. મેદાની પ્રદેશમાં રહેતા હોય કે ગરમ પ્રદેશમાં રહેતા હોય તો ઠંડા અને ગરમ પ્રદેશના લોકોના આહાર, પોશાક અને રહેઠાણમાં તમને વૈવિધ્યતા જોવા મળે. આ ઉપરાંત એમની જે મનોરંજન મેળવવાની રીત છે, જો મેદાની પ્રદેશમાં રહેતા હોય તો મનોરંજન મેળવવા માટેના ઘણા ખરા સાધનો ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ અવાવરુ પ્રદેશ કે જ્યાં મનોરંજનના સાધનો ઉપલબ્ધ નથી કરાવી શકાતા તો ત્યાં લોકો પોતાની રીતે જ એ સાધનો તૈયાર કરી લેતા હોય છે. એ ઉપરાંત બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીત એટલે કે અહીં પૈસા કમાવાની જે રીત છે, કયા પ્રકારનો વેપાર રોજગાર કરશે એ દરેકે દરેક વસ્તુ સંસ્કૃતિ દ્વારા જ નક્કી થતી હોય છે. અહીં સંસ્કૃતિ એ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એવું આપણે આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન, અભિવ્યક્તિની રીત, મનોરંજન મેળવવાની રીત અને બોલવા ચાલવાની ઢબ તથા અર્થોપાર્જનની રીતના આધારે કહી શકીએ. આ બધા પાસાઓ મળીને શેનું નિર્માણ કરે છે? સંસ્કૃતિનું. એટલે સંસ્કૃતિ સીધી કે આડકતરી રીતે જીવન જીવવાની રીત જ શીખવે છે એવું પણ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય અને ભારતની સંસ્કૃતિનો પરિચય, તો એ પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં.